કરજણ તાલુકાના ગંધારા ગામ અને સંભોઈ ગામે સાંસદ સભ્ય મનસુખ વસાવા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કરજણ તાલુકાના ગામોમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા દ્વારા બે ગામોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાનું ગ્રામજનો દ્વારા ફૂલહારથી સ્વાગત કરાયું, તેમજ સાંસદ સભ્યના ચાહકો મોટી સંખ્યામાં મુલાકાત માટે ઉમટી પડ્યા હતા. આ ખાતમુહૂર્ત અંતર્ગત કરજણ સિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ, કરજણ તાલુકા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ અલ્કેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. તેમજ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી 6,24,00,000 કામોનું સાંસદ સભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ગંધારા ગામથી લિંગી સ્થળી જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કર્યા બાદ સંભોઈ ગામથી ઠીકરિયા ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમજ કરજણના મિયા ગામ અને વલણ ગામ પંચાયતને સમાવિષ્ટ ગામોના પદાધિકારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં મિયા ગામ જિલ્લા પંચાયત અને વલણ જિલ્લા પંચાયતના મોરચા સહિતના તમામ હોદ્દેદારો અને શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીઓ તેમજ જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા દ્વારા ભારતીય જનતા પાર્ટીને આગળ ધપાવવા અને વિકાસના કામો કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. રિપોર્ટર અનસ પતાલા, બીએ ન્યૂઝ ગુજરાતી, કરજણ. ગંધારા ગામે 5 કરોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યાર પછી આ બીજું ખાતમુહૂર્ત સણભોઈ થી ઠીકરિયા બે તાલુકાને આ જોડતો રસ્તો છે, જે 1,20,00,000 ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. અને સાથે સાથે 50,00,000 આ જ રોડ પર એક બીજું નારણ પણ આજે ખાતમુહૂર્ત છે. તો આ કરજણ તાલુકામાં જે પ્રજાને ઉપયોગી રોડ રસ્તા, ખેડૂતોને પણ સીમમાં જવાના રોડ રસ્તા રાજ્ય સરકાર ખૂબ ઝડપથી બનાવી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર પ્રજાને જે રોડ રસ્તાની જરૂર છે એ લગભગ 90-95% રોડ રસ્તા આખા ગુજરાતમાં થઈ ગયા છે. કરજણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આપણે જે જોઈએ છીએ તે પ્રકારે કે પ્રજાની અપેક્ષા મુજબ, પ્રજાની માંગ રોડ રસ્તા બની ગયા છે. અને જે પણ રોડ રસ્તા જે બને છે એના સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે છે. ગુણવત્તામાં પણ અમે ખૂબ ધ્યાન દોરીએ છીએ. આ રોડ રસ્તા એક પ્રજાને એક ગામથી બીજા ગામ જવા માટે ખૂબ અનુકૂળ હોય છે, તાલુકા મથકે જવા માટે પણ ખૂબ અનુકૂળ હોય છે. અને જ્યાં પણ જવું હોય ત્યાં ખૂબ માણસ વ્યક્તિ ઝડપથી ખેડૂતથી માંડીને બધા પોતાના નિર્ધારિત સમયે પહોંચી શકે છે. આવનારા દિવસોમાં પણ રોડ રસ્તા હશે કે પીવાના પાણીના પ્રશ્ન હશે અથવા તો ખેડૂતને લગતા કોઈ પણ નાના મોટા બધા પ્રશ્નો હશે એ ઉકેલો માટે રાજ્ય સરકાર ખૂબ કટિબદ્ધ છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આજે પ્રજાને સાથે જોડાયેલા એક એક પ્રશ્નોને એક સુગત અંત આવે તે તરફ આગળ વધી રહી છે.